પોરબંદરમાં ગણેશોત્સવને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદરમાં વર્ષે 400થી વધુ ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરના કાપડ ગામે જાણે ગણેશજીની મૂર્તિ બનાવવાનું કારખાનું હોય તેમાં જ મૂર્તિ બનાવવામાં આવે છે. પોરબંદર શહેરમાં એક કારીગર બનાવે છે 1500 મૂર્તિ. મૂર્તિ બનાવતા 8 માસ જેટલો સમય લાગે છે. 100 રૂપિયાથી માંડી 30,000 સુધીની મૂર્તિ પોરબંદર શહેરમાં બનાવવામાં આવે છે અને પોરબંદરમાં આજુબાજુના અનેક જિલ્લામાંથી મૂર્તિ લેવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પોરબંદર નગરપાલિકા મૂર્તિમાં કોઈ પણ જાતની ચકાસણી કરતી નથી અને તમામ મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવે છે, જે પર્યાવરણને અતિ નુકસાનકારક છે. પોરબંદર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ બાબતે કશું જ કહેવાનો ઇનકાર કરે છે. અમે એ મૂર્તિ બનાવીને આકારમાં એવો આકાર બનાવીએ કે રામવાળી બનાવીએ, પછી રિદ્ધિ સિદ્ધિ વાળી બનાવીએ, ગુવાડિયા વાળી બનાવીએ, પછી ગુરુદેવ વાળી બનાવીએ, પછી શંકર ભગવાનના રૂપમાં હોય, ઝેરના કટોરા વાળી હોય, પછી અલગ અલગ રૂપમાં મૂર્તિ બનાવીએ અમે. પછી મૂર્તિ બનાવી પછી અમે જે 100 થી કરીને અમે 50 થી 100 મૂર્તિ બનાવીએ. મૂર્તિ બનાવતા બનાવતા અમે એટલી મોટી મૂર્તિ બનાવી 10,000ની, 15,000ની, 20,000ની, 25,000ની, 30,000ની મૂર્તિ બને. 100 રૂપિયાથી કરીને મૂર્તિ એટલો મળે, તમને 2,000 વાળી, 3,000 વાળી, 1500 વાળી જે મૂર્તિ જોઈ મળે, પછી 100 રૂપિયાથી કરે મૂર્તિ મળે. જે તમારે પોરબંદર એ મૂર્તિ જોઈ મળે, અહીંયા તમે 2 મહિના આગળ ઓર્ડર મારો તો તમારા મનપસંદ મૂર્તિ તમને મળી શકે. તમે એવો મૂર્તિ કહો કે આવી આકારમાં બનાવી, એવા આકારમાં મૂર્તિ બનાવી દઈએ તમારે. દર વર્ષે મૂર્તિનું આયોજન કરીએ છીએ અને મૂર્તિ અમે માટીની વધારે પડતા પસંદ કરીએ છીએ, કારણ કે પર્યાવરણ નુકસાન ન કરે એટલા માટે. જ્યારે કે મળે ત્યારે કે માટીની લઈએ, નળ મળે તો જ અમે ઓલી પીઓપીને લઈએ છીએ. અને અમારા ભાણોરમાં દરિયો ન હોવાથી પાણીમાં પથરાવટી એ પ્રમાણે મૂર્તિ અમે ગોતીને લઈએ છીએ, કારણ કે કોઈ પક્ષીને, કોઈ જનાવરને કે કોઈ નુકસાન ના થાય, મચ્છી આ તે કોઈ રહેતા હોય એના માટે થાય એને. બરાબર, એટલે બધાને એવી વિનંતી છે કે મૂર્તિ એવી ગોતો કે કોઈને નુકસાન ના કરી શકે. પોરબંદરની ચોપાટી દરિયામાં માછીમારોને પણ નુકસાન કરે છે અને દરિયામાં વસતા માછલા અને કાચબા તેમજ પર્યાવરણને પણ નુકસાન થાય છે. પાલિકા પીઓપી ઉપર પ્રતિબંધ માટે કોઈ કાર્યવાહી કરવા માટે સક્ષમ ના હોય કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ચેતન ઠકરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર.